myself Komal Jani, representing Spurs Sujog Clinic. I am Sujog therapist as well as Sujog lecturer, and my clinic is on Satya Sai Heart Hospital Road, naming Spurs Sujog Clinic. So contact me if you want without medicine treatment. Contact me please. Thank you. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે હું આ અંકલને એસિડિટી છે એના માટેની ટ્રીટમેન્ટ ખાલી આપું છું અને એ પણ ખાલી કલર થેરાપી જ આપું છું. અંકલ આ રીતે ખાલી તમે કલર કરશો ને તો એ તમને ગેસ એસિડિટી કંઈ પણ હશે ને તો એ ઠીક થઈ જશે. સ્કેચપેનથી સાદું સ્કેચપેન લેવાની અને એનાથી તમારે અહીંયા કલર કરવાનો છે, એનાથી તમને સારું થઈ જશે. 21 દિવસ આ રેગ્યુલર ટ્રીટમેન્ટ કરશો તો સારું થાય. બધી ફિંગર્સમાં એ કરી શકો, જો આવી રીતે બધામાં પણ તમે કરી શકો. અને એનાથી વધારે આગળ કરવું હોય તમારે તો તમે શીટ્સ બાંધી શકો. આ અડદ છે, આપણે અડદ ખાતા હોય ને એ અડદ છે, એના ખાલી બે દાણા લેવાના છે, આવી રીતે પેપર ટેપમાં મૂકવાના છે અને અહીંયા બાંધી દેવાના. આમ લઈ અને અહીંયા બાંધી દેવાનું. આ રાત આખી રાખવાનું, સવારે કાઢી નાખવાનું. તમને એસિડિટી કે કાંઈ નહીં થાય ને. આ એક આંગળીમાં બાંધશો તો પણ ચાલશે. આ દુખે છે ને પોઈન્ટ બરાબર પકડો ને. થઈ ગયું મેડમ. સુજોગ, સુ એટલે હાથ થાય અને જોગ એટલે પગ થાય. આ એક કોરિયન શબ્દ છે. આપણું આખું શરીર આપણા હાથ અને પગમાં છે, એટલે કોઈ પણ જાતની શારીરિક તકલીફ હોય કે માનસિક તકલીફ હોય બધાની ટ્રીટમેન્ટ હું હાથ અને પગમાં જ કરું છું. હવે આમાં કયા કયા રોગોને તમે સારવાર કરી શકો તો થાઇરોઇડ છે, કોલેસ્ટ્રોલ છે, બીપી છે, આ બધાની ટ્રીટમેન્ટ પણ શક્ય છે. પ્લસ કોઈ પણ જાતના શરીરના દુખાવા છે, જેમ કે માથાનો દુખાવો છે, માઇગ્રેન છે, પેટમાં દુખે છે, કે કોઈ પણ હાથ પગના દુખાવા છે, કમરનો દુખાવો છે, બધાની ટ્રીટમેન્ટ આમાં શક્ય છે. તમને ખાલી દવા વગર ટ્રીટમેન્ટ આમાં થાય છે, એટલે કોઈ સાઈડ ઇફેક્ટ નથી. જેવી રીતે શારીરિક તકલીફો છે એવી જ રીતે માનસિક તકલીફ, જેમ કે કોકને ડિપ્રેશન છે, અનિદ્રા છે, કે પછી બહુ વિચારો આવે છે, કે પછી એને કોઈ પણ જાતની થકાન છે, સ્ટ્રેસ છે, આ બધાની ટ્રીટમેન્ટ આમાં અમે શક્ય છે. કયા કયા એજના લોકો કરી શકે તો નાના ન્યૂબોર્ન બેબીથી લઈ અને મોટી એજના બધા જ લોકો આ ટ્રીટમેન્ટ કરી શકે. હું કોમલ જાની સુજોગ થેરાપિસ્ટ છું, સાથે સાથે સુજોગ લેક્ચરર પણ છું. હું સુજોગ શીખવાડું પણ છું. સુજોગ એટલે શું થાય, સુ એટલે હાથ થાય, કાંડા સુધીનો હાથ, અને પગ જોગ એટલે પગ થાય. આપણું આખું શરીર આપણા હાથ અને પગમાં છે. આ એક કોરિયન શબ્દ છે, જેમાં હું કોઈ પણ જાતની દવા કે સાઈડ ઇફેક્ટ વગર ટ્રીટમેન્ટ કરું છું. શીડ થેરાપી, મેગ્નેટ થેરાપી, કલર થેરાપી, આ બધાથી જ. હા, એકદમ સરસ સવાલ પૂછો તમે મને કે કઈ રીતે હું ટ્રીટમેન્ટ આપું, દવા તો હું આપતી નથી. તો શીડ થેરાપી છે, મેગ્નેટ થેરાપી છે, કલર થેરાપી છે, સુજોગ એક્યુ પ્રેશર છે, સુજોગ એક્યુ પંચર છે, એનાથી જો ટ્રીટમેન્ટ આપીને લોકોને ઠીક કરું છું. અને મારું ક્લિનિક છે સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રોડ ઉપર છે, સ્પર્શ સુજોગ ક્લિનિકના નામ ઉપર છે. અને હું 4 વર્ષથી ક્લિનિક ચલાવું છું અને એના પહેલાં પણ 2 વર્ષથી હું હોમ વિઝિટ દેતી હતી, એટલે છેલ્લા 6 વર્ષથી હું આ સર્વિસ આપું છું લોકોને. ઘણા બધા લોકોને આપણે આ ટ્રીટમેન્ટ આપેલી છે. આપણા ભૂતપૂર્વ જે મેયર છે એ પણ ટ્રીટમેન્ટ લઈ ગયા છે, ક્લિનિક આવીને લઈ ગયા છે. એટલે ઘણા બધા લોકો એવા છે કે જે લોકો હવે અલ્ટરનેટિવ થેરાપી ઉપર વિશ્વાસ કરે છે અને એને માને છે. કારણ કે અત્યારે બધાને ખબર છે કે દવા ખાઈ ખાઈ અને કે દવાની સાઈડ ઇફેક્ટ એટલી બધી થાય છે. અને અત્યારે હું તમને શીખવાડીશ ને મેડમ, એ તમે તમારા ઘરે જાતે મેળે કરશો ને તોય તમે ઠીક થઈ જશો. મારી પાસે આવવાની તમારે જરૂર નથી. નાના નાના રોગો હોય ને તમારી મેળે તમે ઠીક કરી શકો, એટલે આ રીતની આમાં ટ્રીટમેન્ટ છે. લાવો હવે તમને જોઈ દઉં તમને શું તકલીફ છે. હું છે ને અહીંયા જ પ્રેશર આપીશ, તમને બોડીમાં ક્યાંય નહીં દુખે, અટલાકમાં જ પ્રેશર આપું છું. તમને દુખે તો કહેજો. આ પોઈન્ટ દુખે છે, અહીંયા દુખે છે, આ દુખે છે, આ પ્રેશર આ એ જ. હા, આ હું પ્રેશર આપું છું તો આ પોઈન્ટમાં દુખાવો થાય છે તમને? અહીંયા દુખ્યું, ગેસ રહે છે તમને બોડીમાં? ગેસ રહી બરાબર. આ દુખે છે, આ દુખે છે બરાબર છે. સ્ટ્રેસ રહે મેડમ? આ દુખે છે. કફ કેવું થઈ જાય તમને ક્યારે? શરદી કેવું, શરદી કે ચાલો તો શ્વાસ
લેવામાં તકલીફ કે એવું ક્યારે કાંઈ થાય? કાંઈ નહીં. અહીંયા દુખે છે, અહીંયા કે દુખે છે, અહીંયા કે, અહીંયા કે, બરાબર. આ રીતે આ પ્રેશર દઉં છું હું તમને, આખું બોડી ચેક કરું છું તમારું. આ કે એક પોઈન્ટ દુખતા હોય તો બોલજો. હા મેડમ, આ દુખે છે. બેક પેન થાય, આ દુખે છે, બરાબર. લોઅર બેક પેન છે ને તમને છે અત્યારે, આ દુખે છે, આ દુખે છે. ગોઠણ દુખે તમારે? હા, તો આ ગોઠણ દુખે છે અત્યારે. આ લેફ્ટ દુખે છે, દુખે છે. રાઈટમાં છે પોઈન્ટ, એટલે મને પોઈન્ટ મળે છે મેડમ. એમાં એવું હોય કે મને તો આમાંથી જ પોઈન્ટ મળે, આખું શરીર હું આમાં જ જોતી હોય તમારું. એટલે મને તો જો કેવી રીતે બેકમાં ખબર પડી, એવી રીતે ગોઠણમાં પણ છે, પેઇન છે અત્યારે. હું તમને શીખવાડું છું, તમે બાંધજો એટલે તમને હશે તો એ મટી જશે. અને આમાં તો ક્યાં કોઈ સાઈડ ઇફેક્ટ છે, બરાબર ને? એ જો આવી રીતે ખાલી મેથી પટ્ટી લે, આ પેપર ટેપ લેવાની છે, અને આપણા ઘરમાં મેથી તો હોય, એને અહીંયા બાંધી દેવાની છે. આવી રીતે રહી રોજ રાત્રે અહીંયા બાંધવાની છે તમારે. સવારે કાઢી નાખવાની, આટલું તો તમે કરી જ શકો. સુવા ટાઈમે બાંધો, હા આટલું કરો ને તો એ તમે 21 ડેઝ આ રેગ્યુલર કરશો ને, તમારા બેક પેઇન એ મટી જશે, અને તમારું જે ની પેઇન છે ને એ પણ મટી જશે. બે ગોઠણ બાંધી દીધા છે તમારા, બરાબર. બેક પેઇન ના લીધે પણ શું થાય, ની પેઇન આવે તમને, એટલા માટે. જો આ બે છે ને એ ગોઠણ માટે બાંધ્યા છે, અને અહીંયા હું બાંધું છું ને તમારા બેક માટે બાંધું છું. જ્યારે પણ કમરમાં દુખે ને ત્યારે આને ખાલી મેથી પટ્ટી અહીંયા બાંધી લેવાની, તમારે ગમે તે ટાઈમે બાંધી શકો. તો તમારે આવ્યો તો નહીં પોઈન્ટ, જોઈ દો. આજુ આજુ આ દુખે છે ને, આ પોઈન્ટ, આ પોઈન્ટ, અહીંયા અહીંયા ન દુખતું, અહીંયા ન દુખતું. લોઅર બેક પેઇન દુખે છે ને, આ દુખે છે ને, હા. અહીંયા કે દુખે છે મેડમ? નહીં નહીં. આટલું તમે કરજો તો તમને બે માં રાહત થઈ જશે, બેક પેઇનમાં અને ની પેઇનમાં, બે માં. હા, આખો દિવસ રાખો. પ્લસ કોકને શીખવું હોય ને, હું લેક્ચરર છું, આનાથી અ નહીં કરી શકીએ. શરીરમાં કોઈપણ જાતના દુખાવા, હાથ પગ કમર ઘૂંટણ વાળા દુખાવા, જે લોકોને દવા, જે લોકો દવા લઈ લઈને થાકી ગયા છે, અને દવા લીધા પછી પણ પાછું જેવું દવા મૂકે છે અને પાછી તકલીફ થાય છે, એવા લોકોને મારો કોન્ટેક કરો. હું દવા વગર તમને લોકોને ઠીક કરી દઈશ, અને એ પણ કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ વગર. હું ઓનલાઈન પણ ટ્રીટમેન્ટ આપું છું. મારા પેશન્ટ ઓસ્ટ્રેલિયા, યુકે અને કેનેડામાં પણ છે, એટલે કોઈ પણને આવી તકલીફ હોય, ક્યાંય પણ હોય, દેશમાં વિદેશમાં ગમે ત્યાં હોય, એ મારો સંપર્ક કરી શકે છે. થેન્ક યુ વેરી મચ.